વિદ્યાલય તરફથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે હું પ્રેરણા પંડ્યા સ્વાગત કરું છું આજે આપણે જોવાનું છે ધોરણ વિષય કોમ્પ્યુટર પરિચય જેનો પાઠ પાંચ વર્ડ આપણે આગળ આ પાઠમાં જોયું કે વર્ડ શું છે તે કઈ રીતે કામ કરે છે અને તે કઈ રીતે ખોલી શકાય તો તેમાં સૌ પ્રથમ જોયું કે આપણે સ્ટાર્ટ મેનુ ઉપરથી એને ખોલી શકીએ છીએ તો સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરો સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાની સાથે તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે તેમાં માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ એટલે કે વર્ડ સિલેક્ટ કરવા માટે તમારે માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરવાનું રહે છે તેમાં માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ટુ થાઉઝન્ડ સેવન દેખાય છે તેની ઉપર ક્લિક કરો તેની ઉપર ક્લિક કરવાથી તમે તેની સ્ક્રીન નીચે આપેલી છે તે પ્રમાણે જોઈ શકો છો આ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ટુ થાઉઝન્ડ સેવનની સ્ક્રીન છે જેમાં ટાઇટલ બાર મેનુ બાર રિબન કરસર અને ટેક્સ્ટ એરિયા આપેલો છે આ દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું આ સૌ પ્રથમ છે ટાઈટલ બાર હવે આ ટાઇટલ બારમાં વચ્ચે તમને માઇક્રો ડોક્યુમેન્ટ વન માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ જોઈ શકો છો ડાબી બાજુના ખૂણામાં તમે ઓફિસ બટન જોઈ શકશો તમારા ડોક્યુમેન્ટને ખોલવા સેવ કરવા કે છાપવા માટે આ બટન પર ક્લિક કરો તેની બાજુમાં ક્વિક એક્સેસ ટૂલ બાર છે જેમાં સેવ રિપીટ અને રીડુ ન્યૂ સ્પેલિંગ એન્ડ ગ્રામર અને અંડુ જેવા ટૂલ્સ આવેલા છે જેને વર્ડમાં ઘણી બધી વખત ઉપયોગમાં લઈ શકાય છે જમણી બાજુના ખૂણા પર તમે ત્રણ બટન જોઈ શકશો મિનિમાઇઝ ડાઉન અને ક્લોઝ જો તમે કોઈ આઇકન પર થોડી ક્ષણો માટે માઉસ પોઈન્ટ રાખી મૂકશો તો તમને સ્ક્રીન ટીપ જોવા મળશે જે તે બટનનું નામ અને કાર્ય દર્શાવે છે તેમાં પહેલું છે મિનિમાઇઝ મિનિમાઇઝ પર ક્લિક કરો ડેસ્કટોપ પરથી વર્ડ વિન્ડો અદૃશ્ય થઈ જશે અને હવે તમે ટાસ્કબાર પર માત્ર તેનું આઇકન ડબલ્યુ અને એમલીટી કરેલું જોઈ શકો છો વર્ડ વિન્ડો ફરીથી જોવા માટે ટાસ્કબાર પર તેના આ આઇકન બટન પર માત્ર ક્લિક કરવાનું રહે છે હવે ડાઉન બટન પર ક્લિક કરો વર્ડ વિન્ડો નાની થઈ જશે નાની વિન્ડોમાં રિસ્ટોર ડાઉનનું આ બટન મેક્સિમાઇઝમાં ફેરવાઈ જાય છે વિન્ડોને તેની મૂળ સાઈઝમાં ફરીથી જોવા માટે આ મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરવાનું રહે છે તમે જોયું કે ડાઉનનું આગળનો સિમ્બોલ અલગ છે અને મેક્સિમાઇઝ બટનનું અલગ છે એટલે તમે આ બટન ઉપરથી ડાઉન કે મેક્સિમાઇઝ નક્કી કરી શકો છો કામ બત્યા પછી તમે ક્લોઝ બટન પર ક્લિક કરી શકો છો જે તમને વિન્ડો એટલે કે વર્ડ વિન્ડો બંધ કરવા માટે મદદ કરે છે તેની ઉપર ક્લિક કરવાથી તમારી વર્ડ વિન્ડો બંધ થઈ જશે અને તમે ફરી ડેસ્કટોપ જોઈ શકો છો હવે જોવાનું છે મેનુ બાર મેનુ બાર એ નાના નાના અલગ અલગ મેનુથી બનેલું છે મેનુ બારમાં નીચેના ટેપ ધરાવે છે પહેલું છે હોમ બીજું છે ઇન્સર્ટ ત્રીજું છે પેજ લેઆઉટ ચોથું છે રિફ્રેઝિંગ પાંચમું છે મેઇલિઝ છઠ્ઠું છે રિવ્યૂ અને આગળ છે વ્યૂ જ્યારે તમે ટેપ પર ક્લિક કરો ત્યારે રિબન નીચે સંબંધિત ટૂલ્સ દર્શાવે છે જે તમને વર્ડ ડોક્યુમેન્ટ રચવા માટે તેમાં કામ કરવા માટે મદદ કરે છે ઉદાહરણ તરીકે હોમટેપ પર ક્લિક કરો રિબન નીચે કેટલાક ટૂલ દર્શાવશે જે તમને ફોન સ્ટાઇલ પેરેગ્રાફ સ્ટાઇલ પસંદ કરવા અને પસંદ કરેલ ટેક્સ્ટને કટ કોપી અને પેસ્ટ કરવા માટે મદદ કરશે લખાણ પસંદ કરવા અને લખાણ શોધવા કે બદલવા માટેના ટૂલ્સ પણ તે ધરાવે છે વર્ડના ઉપયોગ માટે કોઈ પણ મદદ મેળવવા મેનુબારની જમણી બાજુ પરના ક્વેશ્ચન માર્ક્સ દ્વારા આ સિમ્બોલ પર ક્લિક કરવું પડે છે જેને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ હેલ્પ બટન તરીકે પણ ઓળખાય છે આગળ છે ટેક્સ્ટ એરિયા વર્ડ વિન્ડોના આ એરિયામાં તમે તમારું લખાણ ટાઈપ કરી શકો છો ટેક્સ એરિયામાં નાની ઊભી રેખા ઝબુકતી દેખાય છે જેને કરસર કહે છે ટેક્સ્ટ એરિયામાં તમે માઉસ પોન્ટર લઈ જાઓ ત્યારે એરો બદલાઈ જાય છે અને તે આઈ જેવો દેખાય છે સ્ટેટસ બાર ચાલુ ડોક્યુમેન્ટના પેજ નંબર વર્ડ કાઉન્ટ ઝૂમ લેવલ વગેરે માહિતી અહીંયાથી મળી શકે છે હવે આપણે જોઈશું કે વર્ડમાં કામ કેવી રીતે થાય છે હવે જોવાનું છે વર્ડમાં કામ કરવા માટે તો વર્ડમાં કામ કામ કરવા માટે ડોક્યુમેન્ટની રચના કરવી પડે છે વર્ડમાં જે કંઈ ડોક્યુમેન્ટ બને છે તેમાં સૌથી પહેલા મહત્વનું છે ફોન્ટ ફોન્ટ એટલે કે તમારું લખાણ તો સૌથી પહેલાં લખાણ કયા અક્ષરે લખવું છે કઈ સ્ટાઇલમાં લખવું છે તે તમે આ ફોનથી પસંદ કરી શકો છો ત્યાર પછી ફોન એટલે કે અક્ષરો તમારે નાના જોઈએ છે કે મોટા તે તમે આ ફોન સાઇઝ પરથી નક્કી કરી શકો છો અને ક્લોઝ એટલે કે તમારું ડોક્યુમેન્ટ બંધ કરવા માટે હવે વળ શરૂ કરો મેનુ બાર પર હોમટેપ પસંદ થયેલી છે ફોન્ટ ગ્રુપમાં ફોન્ટમાં કેલિબ્રી ડિફોલ્ટ સિલેક્શન છે ફોન્ટના નામ ધરાવતું ડ્રોપડાઉન મેનુ જોવા એરો પર ક્લિક કરો ડિફોલ્ટ સિલેક્શન વિન્ડો દ્વારા અગાઉથી જ પસંદ કરેલ વિકલ્પને ડિફોલ્ટ સિલેક્શન કહે છે તમે અહીંયા અલગ અલગ ફોન્ટ જોઈ શકો છો ફોન્ટના નામોની યાદી જોવા માટે સ્ક્રોલ ડાઉન એરો કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરો અથવા સ્ક્રોલ ડાઉન સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઈન્ટર મૂકો તમે અહીંયા અલગ અલગ ફોન જોઈ શકો છો જે પ્રકારે તમે ફોનની અલગ અલગ સ્ટાઈલ જોઈ શકો છો તમે જે સ્ટાઇલ નક્કી કરશો તે પ્રમાણે તમારા ફોન ચેન્જ થઈ જશે અહીંયાથી તમે આવી રીતે ફોનની સ્ટાઇલ ચેન્જ કરી શકો છો સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઈન્ટર મૂકો ડાબુ માઉસ બટન દબાયેલું રાખો અને યાદી જોવા માટે ઉપર નીચે ડ્રેક કરો કોઈ એક ફોન્ટના નામ પર ક્લિક કરો ઉદાહરણ તરીકે કોમિક સન્સ એમએસ પર ક્લિક કરો ડ્રોપડાઉન મેનુ બંધ થઈ જશે ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ સાઇઝમાં અગિયાર પોઈન્ટ એ ડિફોલ્ટ સિલેક્શન છે ફોન સાઈઝની યાદી જોવા માટે એરો પર ક્લિક કરો એરો પર ક્લિક કરશો તો તમને આ ફોન્ટ નાના કરવા છે કે મોટા એમ કરવા માટે તમને સિલેક્શન આપે છે કોઈ એક ફોન સાઇઝ પર ક્લિક કરો ઉદાહરણ તરીકે સોળ પોઈન્ટ્સ પર ક્લિક કરો ડ્રોપડાઉન મેનુ બંધ થઈ જશે હવે તમારે ફોન્ટ નાના કરવા હોય તો તમે સોળની જગ્યાએ અગિયારથી નાનું એટલે કે દસ નવ કે આઠ પણ સિલેક્ટ કરી શકો છો તમારું સિલેક્શન થઈ ગયા પછી તેની ઉપર ક્લિક કરવાથી તમે એ ફોન્ટની સાઈઝ જે નક્કી કરી છે તે પ્રમાણે જોઈ શકશો અને આ ડ્રોપડાઉન મેનુ બંધ થઈ જશે